કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ છ વિષય સંસ્કૃત આપણે નવમો પાઠ સુક્તયઃ કયા પીરિયડમાં જોઈ ગયા. હવે આજે આપણે જોશું પુનરાવર્તન બે. એમાં જુઓ પ્રશ્ન એક, નીચેના વાક્યોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે પઠન કરો. આને ફક્ત તમારે વાંચવાનું છે. તો કેવી રીતે કે મમ ભારતમ કર્મનિષ્ઠિકમ અસ્તિ, શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ અસ્તિ, સુખાર્થિનઃ વિદ્યા નાસ્તિ, વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભનમ કરોતિ, અને પાંચમું ઉદ્યમશમઃ બંધુ નાસ્તિ. એનું ફક્ત તમારે વાંચન કરવાનું છે. ત્યાર પછી જુઓ પ્રશ્ન બે, નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો. હવે ઠાવો, તો ઠાવો એને સંસ્કૃતમાં શું કહેવાશે? તો ભવટું, ભવટું એટલે ઠાવો. ત્યાર પછી કોયલ, તો કોયલને શું કહેવાશે? પીકહ અથવા કોકિલહ. પછી છે કાન, તો કાનને શું કહેવાશે? કર્ણહ અથવા શ્રોત્રમ. બગીચો, બગીચાને શું કહેવાશે? ઉદ્યાનમ. મહેનત, મહેનતને શું કહેવાશે? ઉદ્યમ અથવા શ્રમ. ત્યાર પછી ઉદ્યમઃ અથવા શ્રમઃ. અને મોટેથી, મોટેથી એટલે ઉચ્ચૈઃ, બરાબર. આ એના સંસ્કૃત શબ્દ તમે લખી શકો કે ઠાવો એટલે ભવટું, કોયલ એટલે પીકહ, કાન એટલે કર્ણહ, બગીચો એટલે ઉદ્યાનમ, મહેનત એટલે ઉદ્યમ અથવા શ્રમઃ, અને મોટેથી એટલે ઉચ્ચૈઃ. ત્યાર પછી જો પ્રશ્ન ત્રણ, માધવઃ કુત્ર ગચ્છતિ, એ પ્રશ્નનો જવાબ નીચે આપેલા શબ્દચક્રમાંથી લખો. તો ઉદાહરણ આપેલું છે માધવઃ ઉદ્યાનમ ગચ્છતિ, તો આના જ પ્રમાણમાં આપણે લખવાનું છે. તો જો અહીં આપેલું છે માધવ અને અહીં છે ઉદ્યાન. હવે જુઓ માધવઃ, તો આપણે અહીં લખી દઈશું માધવઃ, અને ઉદ્યાનમની જગ્યાએ આપણે આ મિત્રગૃહમ, ક્રીડાંગણમ, વિત્તકોષમ, પાઠશાલામ અને મંદિરમ, અને પછી આ ગચ્છતિ. તો આ જે છે આની જગ્યાએ જ આપણે ફક્ત બદલવાનું છે. તો પહેલું તો આપણે લખીશું માધવઃ મિત્રગૃહમ, તો અહીં શું આવશે? મિત્રગૃહમ. માધવઃ મિત્રગૃહમ ગચ્છતિ, માધવઃ ક્રીડાંગણમ ગચ્છતિ, માધવઃ વિત્તકોષમ ગચ્છતિ, માધવઃ પાઠશાલામ ગચ્છતિ, માધવઃ મંદિરમ ગચ્છતિ. એ પ્રમાણે વાક્ય બનાવી શકાય. માધવઃ અને ગચ્છતિ એ બધામાં જ આવશે, માત્ર ને માત્ર આ જે સર્કલમાં જે આપણને શબ્દ આપવામાં આવેલા છે, બરાબર, એના જ એ જ ચેન્જ થશે. તો ઉદ્યાનમની જગ્યાએ મિત્રગૃહમ, ક્રીડાંગણમ, એ પ્રમાણે વાક્ય બનાવી શકાય. ત્યાર પછી જુઓ પ્રશ્ન આગળ બીજું છે, નીચેના ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. આપણને ગુજરાતી વાક્ય આપવામાં આવેલા છે, એનું સંસ્કૃતમાં અનુવાદ કરવાનું છે. તો જુઓ, હાથનું ઘણેણું દાન છે, એનું સંસ્કૃતમાં શું થશે? કે હસ્તસ્ય ભૂષણમ દાનમ, હસ્તસ્ય ભૂષણમ દાનમ. કાગડો કારો હોય છે, બીજું તો કાકહ કૃષ્ણહ ભવતી, કાકહ કૃષ્ણહ ભવતી. ત્રીજું, વિદ્યાર્થીએ સુખ છોડવું જોઈએ, તો વિદ્યાર્થી સુખમ ત્યજેટ, વિદ્યાર્થી સુખમ ત્યજેટ. ચોથું, આજે ધારાનો જન્મદિવસ છે, અદ્યઃ ધારાયાઃ જન્મદિનમ અસ્તિ, અદ્યઃ ધારાયાઃ જન્મદિનમ અસ્તિ. આચાર્ય શ્લોક ગાય છે, આચાર્યઃ શ્લોકમ ગાયતિ, આચાર્યઃ શ્લોકમ ગાયતિ. ત્યાર પછી જુઓ પાંચમું, ઉદાહરણમાં બતાવ્યા મુજબ પદો બનાવો, બોલો અને લખો. ઉદાહરણ આપેલું છે હસ્તઃ, તો હસ્તસ્ય, તો શ્રોત્રમનું શું આવશે? તો શ્રોત્રસ્ય. કંઠનું કંઠસ્ય,
मस्तकम ट मस्तकस्य, मंदिरमनु मंदिरस्य, मयूरनु मयूरहनु मयूरस्य, अने विद्यालयः ट विद्यालयस्य। बराबर आ प्रमाणे આવશે। આ તમને મેં ક્લાસમાં શીખવાડ્યું હતું બરાબર। શ્રોત્રમ તો શ્રોત્રસ્ય, કંઠસ્ય, મસ્તકસ્ય, મંદિરસ્ય, મયૂરસ્ય અને વિદ્યાલયસ્ય। ત્યાર પછી જુઓ નવો પ્રશ્ન, નીચે આપેલા વાક્યો સામે પાઠના આધારે આપેલા ખાનામાં ખરા અથવા ખોટાની નિશાની કરો। એટલે કે અહીં ટ્રુ ફોલ્સ એટલે કે ખરા ખોટા છે। હવે જુઓ પહેલું છે ભારતમ શક્તિ સમૃતમ ભવતુ, તો સાચું। કંકણમ હસ્તસ્ય ભૂષણમ તો ખોટું। હસ્તસ્ય ભૂષણમ દાનમ આવે એટલે અહીં ખોટું આવશે। આ હંસ કૃષ્ણ અસ્તિ કે હંસ કારો હોય છે, કારો છે હંસ તો ખોટું ના। અધ્ય વીણાયા જન્મદિનમ અસ્તિ, આજે વીણાનો જન્મદિવસ છે તો ખોટું। કોનો જન્મદિવસ છે તો ધારાનો। ત્યાર પછી જુઓ વિદ્યા વિનયેન શોભટે, તો વિદ્યા વિનયથી શોભે છે તો સાચું। વૃક્ષાહ દુર્જના ઈવ, કે વૃક્ષો દુર્જન જ છે ખોટું। વૃક્ષો એ દુર્જન નથી પણ વૃક્ષો એ સજ્જન છે, વૃક્ષોને સજ્જન પુરુષો સાથે સરખાવવામાં આવેલા છે એટલે આ છ આપણા ખરા ખોટા થયા। સાતમું માતૃ દેવો ભવ એ સુક્તિ સમાન બીજી સુક્તિઓ લખો, તો એ તમને આવડે જ છે બરાબર। માતૃદેવો ભવ, ત્યાર પછી પિતૃદેવ ભવ એટલે કે પિતાને દેવ માનજે, આચાર્ય દેવ ભવ આચાર્યને દેવ માનજે, અતિથિદેવો ભવ અતિથિને દેવ માનજે, પછી રાષ્ટ્રદેવ ભવ રાષ્ટ્રને દેવ માનજે, વૃક્ષદેવ ભવ એટલે કે વૃક્ષને દેવ માનજે। તો આના આધારે આપણે લખી શકીએ પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, રાષ્ટ્રદેવ ભવ, વૃક્ષદેવ ભવ બરાબર। માતા પિતા આપણો જે અતિથિ છે મહેમાન છે તે, આપણો જે દેશ છે તેને દેવ માનવાના છે, વૃક્ષને દેવ માનવાના છે, એ પ્રમાણે આપણે અહીં બીજી સુક્તિઓ લખી શકીએ। ત્યાર પછી જુઓ કહ પુત આગચ્છતિ, કોણ ક્યાંથી આવે છે, નીચેના કોષ્ટકના આધારે વાક્યો બનાવો। તો અહીં જુઓ આપણને ઉદાહરણ આપેલું છે ઋષિ આશ્રમત ગચ્છતિ એટલે ઋષિ આશ્રમથી આવે છે, અહીં બીજા વાક્ય બનાવવાના છે। તો રમણ છે, જો ઋષિનું આપણને વાક્ય આપી દીધેલું છે તો ઋષિ ક્યાંથી આવે છે, તો આશ્રમથી આવે છે। ત્યાર પછી છે રમણ, તો રમણ ઉદ્યાનમ, તો રમણ ઉદ્યાનમ આગચ્છતિ, રમણ બગીચાએથી આવે છે। ઉર્વી ગ્રંથાલય આગચ્છતિ, ઉર્વી પુસ્તકાલયથી આવે છે। છાત્ર વિદ્યાલયત આગચ્છતિ એટલે વિદ્યાર્થી નિશાળથી આવે છે। પૂજક મંદિરત આગચ્છતિ એટલે શું આવે અહીં, કે પૂજારી મંદિરથી આવે છે। એટલે અહીં જે શબ્દ આપેલા છે તો આશ્રમનું શું લખ્યું છે, આશ્રમત ટ લખેલો છે અહીં જુઓ બરાબર, આશ્રમત હ। ત્યાર પછી આ જે છે ઉદ્યાનમ ટ ઉદ્યાનત, ગ્રંથાલય ટ ગ્રંથાલય ટ, અને વિદ્યાલય ટ વિદ્યાલય ત, અને મંદિરમ તો મંદિરત ટ આવે બરાબર। આ પ્રમાણે પાછળ ટ લગાવવાનો આવે, ટ એટલે ઠી આવે છે બરાબર છે। તો અહીં આપણો જે આ પુનરાવર્તન બે છે એ પણ પૂર્ણ થાય છે અને આપણે આ બધું આગળ શીખી જ ગયા છીએ અને પુનરાવર્તન બે પણ અહીં આપણું ફિનિશ થઈ ગયું છે। તો વિદ્યાર્થી મિત્રો તમારે આ ખરા ખોટા લખવાના છે અને આ જે ઉદાહરણ છે પદ બનાવેલા છે એ પદ લખવાના છે અને સંસ્કૃતમાં અનુવાદ લખવાનું, બાકી બીજું કશું લખવાનું નથી। તો અહીં આપણું પુનરાવર્તન બે પણ પૂર્ણ થાય છે અને સંસ્કૃતનો આપણો સિલેબસ અહીં પૂરો થાય છે અને જે આપણું અહીં સેકન્ડ સેમ છે અહીં ફિનિશ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો
અત્યારે કોરોના કાળમાં તમે તમારી કાળજી રાખજો અને બિનજરૂરી ઘરથી બહાર જવાનું ટાળજો. ટેક કેર.